હલો, 311 કોમર્સ SPCC વિષય, એમાં વિભાગ SP ત્રીજો પાઠ આપણે આજે જોવાનો છે. ત્રીજો પાઠ છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ એટલે શું? તો કે જો કોઈ વ્યક્તિને પોતાના ધંધાઓ કંપની સ્વરૂપે સ્થાપવો હોય તો એને સરકારની વિધિમાંથી પસાર થવું પડે. એ કેટલી વિધિ છે, કઈ કઈ વિધિ છે, અને જો કંપની સ્થાપવી હોય તો કઈ રીતે એના જે તબક્કાઓ છે એમાંથી પસાર થવું પડે એની વાતચીત આપણે અહીંયા કરેલી છે. કંપની વિશે હવે તમે સૌ કોઈ જાણતા હશો, બરાબર. આપણે ત્યાં પ્રખ્યાત છે જ જામનગર નજીક આવેલી રિલાયન્સ, એ પણ કંપની છે. કંપનીઓ છે એ જાહેર કંપની પણ હોઈ શકે છે અને ખાનગી કંપની પણ હોઈ શકે છે અને એકલ વ્યક્તિ કંપની. આમ જોવા જાઓ તો કંપનીના મુખ્ય ત્રણ પ્રકાર છે. જાહેર કંપની. જાહેર કંપની કેને કહેવાય? તો કે જે કંપનીના શેર જાહેર જનતા પાસે હોય, એટલે કે જાહેર જનતાએ કંપનીમાં રોકાણ કરેલું હોય એને જાહેર કંપની કહેવાય. બીજું ખાનગી કંપની. ખાનગી કંપની એટલે તો કે અમુક વ્યક્તિઓ ભેગા મળી અને પોતે મૂડી લઈ આવે અને ત્યાર પછી જે કંપની શરૂઆત કરે, ધંધાકીય એકમની શરૂઆત કરે, એને કહેવાય ખાનગી કંપની. તમે જે બાલાજીના પડીકા ખાઓ છો, વેફરને, બાલાજીની વેફરને આવે ને, એ વેફરમાં પાછળ નામ વાંચજો, એમાં લખેલું હશે બાલાજી પ્રાઇવેટ લિમિટેડ. તો બાલાજી પ્રાઇવેટ લિમિટેડ એ કેવી કંપની થઈ? ખાનગી કંપની થઈ. ત્યાર પછી એકલ વ્યક્તિ કંપની. એકલ વ્યક્તિ કંપની એટલે શું? તો કે એનો એક જ માલિક હોય, બરાબર. એ એક જ વ્યક્તિ રૂપિયા રોકાવે ને એ જ પોતે એનો માલિક હોય ને એ જ પોતે ધંધાનું સંચાલન કરતો હોય, પણ કંપની સ્વરૂપ હોય. તો આવી કંપનીઓ મોરબીમાં જોવા મળે છે, જે ટાઇલ્સની હોય છે, બરાબર. ટાઇલ્સ બનાવે છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. એ મોટાભાગની કંપનીઓ એકલ વ્યક્તિ કંપનીઓમાં આવે છે. હવે આ કંપનીની સ્થાપના કરવી હોય તો શું કરવું પડે, બરાબર? તો અહીંયા જરાક આપણને પ્રાસ્તાવિકમાં આપેલું છે કે ભાઈ, વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે, વ્યક્તિત્વ ધરાવે છે. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે શું? તો કે કંપની છે એ પોતે કાયદાની દ્રષ્ટિએ કાયદાનું બાળક છે. કાયદાની દ્રષ્ટિએ કાયદાનું બાળક છે. આપણે એની પાસેથી પરમિશન લેવી પડે. કાયદા પાસે તમારે કંપની શરૂ કરવી હોય તો એના માટે તમારે સરકાર પાસેથી પરમિશન લેવું પડે. જે કાયદો છે, કંપનીનો કાયદો સૌપ્રથમ 1956માં આવ્યો અને ત્યારબાદ વખતો વખત સુધારા વધારા કરીને અત્યારે આપણે 2013 અનુસાર આપણે ભણીએ છીએ, બરાબર. એટલે કંપની છે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવેલું છે, એટલા માટે એને કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. તમે લોકો જરાક જાણતા હો તો રિલાયન્સ છે, તો રિલાયન્સની જે મિલકતો છે એ રિલાયન્સના નામે ખરીદવામાં આવશે, નહીં કે મુકેશ અંબાણી, બરાબર. આપણે બસ જાતી હોય તો બસને આપણે શું કહીએ કે ભાઈ રિલાયન્સની બસ છે. આપણે એમ નથી કહેતા કે મુકેશ અંબાણીની બસ છે, બરાબર. એટલે રિલાયન્સની બસ એટલે શું? તો કે રિલાયન્સ પોતાના નામ આધારે બધા કરાર કરી શકશે, બધી મિલકતો ખરીદી શકશે, બરાબર. કોઈ વ્યક્તિના નામે નહીં, રિલાયન્સ કંપની પોતાના નામે કામ કરી શકે છે. ખ્યાલ આવ્યો? ચાલ, એટલે એને કહેવાય કૃત્રિમ વ્યક્તિત્વ. ત્યાર પછી આગળ આપણને એમ કહે છે કે ભાઈ, એને અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ છે, બરાબર. થોડુંક તમારે અંદર વાંચવાનું, મારી થોડુંક સમજાવીશ એમાં અંદર, એટલે તમને વધારે ખ્યાલ આવશે. કામની વસ્તુ છે, એને જ હું ધ્યાનમાં લઈશ કે ભાઈ માલિકી, વ્યક્તિક માલિકીની સ્થાપના સરળ છે. વ્યક્તિક માલિકી, તમારે પોતાને એકલ વ્યક્તિ ધંધો કરવો હોય તો દુકાન ખોલો, બરાબર, ભાડે લ્યો, દુકાન ચાલુ થઈ જાય પછી લાઇસન્સ લ્યો તો પણ તમને મળી જાય છે. ભાગીદારી પેઢી કરવી હોય તો પણ સરળ છે, બરાબર, એવું કહે છે માંતર. અને ત્યાર પછી નોંધણી મરજિયાત છે. નોંધણી કરવાની જરૂર નથી, પણ જો કંપની તમારે સ્થાપવી હોય તો એ જટિલ પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે, અટપટી પ્રક્રિયા છે, કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલા માટે કહે છે કે ભાઈ, વ્યક્તિને કાનૂની, હા, આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને, એટલે કે સ્થાપક કહેવાય, પ્રયોજક કહેવાય કે પ્રવર્તક કહેવાય. મુકેશ રિલાયન્સની જે સ્થાપના કરનાર છે ધીરુભાઈ અંબાણી, એને સ્થાપક પણ કહી શકાય, પ્રયોજક પણ કહી શકાય અને પ્રવર્તક પણ કહી શકાય તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને પ્રમોટર્સ કહેવાય, બરાબર. એટલે આ રીતે એમ કહે છે કે ભાઈ, એકાએકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી સરળ છે, પણ કંપની સ્વરૂપ છે અસ્તિત્વમાં આવ્યું એ જટિલ પ્રક્રિયા છે, એવું આપણને કહે છે. ત્યાર પછી એનો અર્થ કહે છે. તો કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલ કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો, આપણે બ્રિટિશ રહ્યા હતા ને આપણે ત્યાં, એ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ
અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય. એનો અર્થ શું થાય કે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે, પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. બરાબર, કંપનીના અસ્તિત્વ કંપની કાયમ રહેશે, એના સભ્યો છે મૃત્યુ પામશે, નિવૃત્ત થશે, પણ કંપની છે એ કાયમ રહેશે. વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જાય તો 2013માં શું કીધી વ્યાખ્યા, તો કે કંપની એટલે કંપની દ્વારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની દ્વારા પ્રમાણે સ્થપાયેલી કંપની. બરાબર, આ પહેલાં એટલે કહી તો કે આ પહેલાં 1956નો કાયદો હતો, આપણે એ વખતે વખત સુધારો વધારો થયો અને છેલ્લે કેટલામાં પહોંચ્યો આપણે 2013. બરાબર, એટલે 2013 સુધીમાં જે સ્થપાયેલી છે અને એ ઉપરાંત આ પહેલાંની જે કંઈ પણ સ્થપાયેલી છે બધી શું કહેવાશે કંપની, કયા હેઠળ, તો કે કંપની ધારા હેઠળ. તો હવે આપણે એના તબક્કાવાર જરાક જોવાનું છે. તો પહેલાં આપણે એના લક્ષણો જોઈ લઈએ કે ભાઈ લક્ષણ શું છે. બરાબર, તો કંપનીનું લક્ષણ શું, તો સ્વતંત્ર વ્યક્તિત્વ છે. સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે શું, તો કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બરાબર, થોડું હું સમજાવું. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ છે એને કોઈ જમીન ખરીદવી હોય તો રિલાયન્સના નામે જમીન મળે. બરાબર, દાખલા તરીકે તમારી પાસે કોઈ ધંધાકીય એકમ છે અને તમારો એકાકી વેપારી પેરી છે અને તમારી દુકાનનું નામ છે હોલ એન્ડ સોલ, એક નામ રાખેલું હોય. હવે તમે હોલ એન્ડ સોલના નામે કોઈ મિલકત લેવા જાવ તો ના મળે. બરાબર, પણ તમે જે માલિક હો તો એના નામે મિલકત મળે. એટલે દુકાન છે એ દુકાન તમારા પપ્પાના નામે હોય, તમારા કાકાના નામે હોય, પણ એ દુકાન છે એ દુકાનનું જે નામ લખેલું હોય કે હોલ એન્ડ સોલ શૂઝ, આવું દુકાનનું નામ છે, તો હોલ એન્ડ સોલ શૂઝ છે એના નામે તમે કોઈ મિલકત વસાવી શકતા નથી. જ્યારે કંપનીમાં એવું છે, તો એ કંપની છે એ પોતાના નામે મિલકત વસાવે. પોતાના નામે એટલે તો કે રિલાયન્સ છે, તો રિલાયન્સ એ પોતે કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે રિલાયન્સની બસ, રિલાયન્સની ફેક્ટરી, રિલાયન્સની જમીન એમ વિકસાવાશે, કોઈ વ્યક્તિના નામે નહીં. એટલા માટે એને કે સ્વતંત્ર વ્યક્તિત્વ છે. પછી કહે છે કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારીઓ. મર્યાદિત જવાબદારી એટલે શું, તો કે કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કંપની સંપત્તિની જવાબદારી માલિકની છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. બરાબર, એટલે હું તો મારી રીતે સમજાવું થોડું કે ભાઈ કંપનીના સભ્યની જવાબદારી, મર્યાદિત જવાબદારી એટલે શું, તો કે તમારી પાસે કોઈ કંપનીના શેર છે, એટલે તમારી પાસે જે કંપનીના શેર હોય એના તમે માલિક કહેવાઓ, એના તમે શું કહેવાઓ, માલિક. હવે માલિકની જવાબદારી ધંધા પ્રત્યે હોય કે ના હોય. બરાબર, એટલે માની લ્યો કે કંપની છે એ ફળચામાં ગઈ, કંપની ડૂબી ગઈ, કંપની બંધ થઈ ગઈ, એવી પરિસ્થિતિ આવી, તો માલિકે શું કરવું પડે, એના દેવા ચૂકવવા માટે પોતાની અંગત મિલકત પણ વેચવી પડે કે નહીં. જ્યારે અહીંયા કંપની સ્વરૂપમાં, તો કે તમે કંપનીના માલિક છો ખરા, પણ કંપનીને નુકસાન જાય, કંપની દેવામાં આવી જાય, કંપની ડૂબી જાય, બરાબર છે, દેવામાં કરજામાં ડૂબી જાય, તો તમારી મિલકતને કોઈ આંચ નહીં આવે. તમે જેટલા શેર લીધા છે એટલા શેરના રૂપિયા તમારા જશે, એ સિવાય બીજી કોઈ પ્રક્રિયા થશે નહીં. ચલાવ્યો, એટલા માટે એની જવાબદારી કેવી થઈ ગઈ, મર્યાદિત. મર્યાદિત એટલે મર્યાદા, તમે જેટલા રૂપિયાના શેર લીધા છે એટલા રૂપિયા તમારા ડૂબશે, ભલે તમે એના માલિક છો, છતાં પણ તમે જેટલા રૂપિયાના શેર લીધા છે એટલા રૂપિયા તમારા જાય, એટલી મર્યાદામાં જ તમારા રૂપિયા ડૂબશે, એ સિવાય તમારી અંગત મિલકત છે એ કોઈ વેચવાનો કે નીલામ કરવાનો પ્રશ્ન ઊભો થશે નહીં. એટલા માટે જવાબદારી કેવી થઈ ગઈ, મર્યાદિત. પછી કહે છે બીજો પોઈન્ટ, કાયમી અસ્તિત્વ. તો કાયમી અસ્તિત્વ હમણાં જોઈ ગયા કે ભાઈ એમાં જે સભ્યો છે, ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણીનું મૃત્યુ થયું તો રિલાયન્સ બંધ જ થઈ ગઈ. બરાબર, એટલે વ્યક્તિનું મૃત્યુ થાય કે નિવૃત્ત થાય તેમાં એનાથી કંપનીને કોઈ આંચ નથી આવતી. રિલાયન્સ ધીરુભાઈ અંબાણી મૃત્યુ પામ્યા તો રિલાયન્સ છે એ રિલાયન્સ અસ્તિત્વમાં જ છે. હવે મુકેશ અંબાણી સંભાળે છે, મુકેશ અંબાણી ભવિષ્યમાં મૃત્યુ પામશે, બરાબર છે, તો બીજો કોઈ સંભાળશે, પણ રિલાયન્સ કંપની તો કેવી રહેશે, યથાવત. એટલે કેવું અસ્તિત્વ છે એનું, કાયમી, લાંબા ગાળાનું અસ્તિત્વ છે. ત્યાર પછી કહે છે અલગ મિલકત. અલગ મિલકત એટલે શું, તો કે એ મેં ઉદાહરણ તમને જે આપ્યું એ અનુસાર જ, કે એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી કે વેચી શકે છે. એટલે રિલાયન્સ છે એ પોતે મિલકત લેશે અને વેચશે, એમાં ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણીનું નામ લખવાની જરૂરિયાત નથી. બરાબર છે, એ તો એના કર્મચારીઓ છે એમ કહી શકાય. ત્યાર પછી કહે છે બીજું લક્ષણ જોવા જાય, તો કે શેરોનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું, તો કે તમારી પાસે શેર છે એ તમારા હાથમાં છે, હવે તમે અન્યને વેચી દો તો એના હાથમાં વહી જાય, તો એકના હાથમાંથી બીજાના હાથમાં જવાની પ્રક્રિયાને હસ્તાંતરણ કહેવાય. બરાબર, હસ્ત વત્તા રૂપાંતર એટલે હસ્તાંતરણ એવો અર્થ થાય.
બરાબર, કે તમારા હાથમાંથી રહેલા શેર છે બીજાના હાથમાં જાય, એને કહેવાય શું આપણે, હસ્તાંતરણો. ત્યાર પછી કહે છે બરાબર, એમાં નિયમનપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. નિયમનપત્ર છે એક આંકડો પાઠ છે આખો, એટલે નિયમનપત્રમાં શું આવશે ડિટેલમાં આપણે ચર્ચા આગળ કરશું. પણ તમે અત્યારે એટલું યાદ રાખો કે નિયમનપત્ર એટલે કંપનીનો એક આંતરિક દસ્તાવેજ કે જેમાં નીતિ નિયમો ઘડેલા હોય કંપની શું કામ કરવું, બરાબર. એટલે આના વિશે આપણે આખો એક પાઠ ભણવાનો છે. ત્યાર પછી કહે છે કે કંપનીનો દાવો કરી શકે કે કંપની ઉપર દાવો થઈ શકે. હવે વ્યક્તિ હોય બરાબર, તમે એક વ્યક્તિ છો તો તમારા ઉપર કોઈ કેસ થઈ શકે, અથવા તમે છે એ કોઈ વ્યક્તિ ઉપર કેસ કરી શકો છો, એ સત્તા તમારી પાસે છે બરાબર. પણ કંપની છે તો એ કંપની પોતે વ્યક્તિત્વ ધરાવે છે તો એના ઉપર પણ કેસ થઈ શકશે, એના ઉપર પણ કેસ થઈ શકશે, અને એ કંપની પણ બીજા ઉપર કેસ કરી શકશે. આપણે ઉદાહરણમાં રિલાયન્સ જ લઈએ કે રિલાયન્સ છે એ અન્ય કોઈ વ્યક્તિ ઉપર કે અન્ય કોઈ સંસ્થા ઉપર કેસ કરી શકશે, અને રિલાયન્સ ઉપર પણ અન્ય કોઈ વ્યક્તિ કેસ કરી શકશે. એટલે મારે રિલાયન્સ ઉપર કેસ કરવો હોય તો રિલાયન્સ પર કેસ કરી શકાય, મુકેશ અંબાણી ઉપર નહીં. રિલાયન્સ કંપનીના કારણે મને નુકસાન જાય તો હું કેસ કરું કે ને રિલાયન્સ કંપનીને, મુકેશ અંબાણીને કરું તો ચાલે નહીં, બરાબર. એટલા માટે કહે છે કે ભાઈ એના ઉપર તમે દાવો માંડી શકો છો. પછી કહે છે કે વ્યવસાયિક સંચાલન, બરાબર છે. એટલે કોર્પોરેટ એટલે કે જે ધંધાદારી હોય બરાબર, કોર્પોરેટ ક્ષેત્ર કહેવાય, ઉત્પાદનલક્ષી હોય બધા, એ કોર્પોરેટ ક્ષેત્ર કે વ્યવસાયિક મેનેજરો આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજરોની કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે જે કંપનીની પ્રગતિને શિખરે લઈ જાય છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ રિલાયન્સ છે, ધીરુભાઈ અંબાણી સાહેબીથી પછી એના બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, બરાબર છે. એમાં મુકેશ અંબાણી રિલાયન્સનો સંભાળે છે અને જ્યારે અનિલ અંબાણીને છે ટેલિકોમ સેક્ટર આપ્યું હતું. હવે તમે જાણો છો કે ભાઈ ટેલિકોમ સેક્ટર છે અનિલ અંબાણી છે એ કાર્યક્ષમ ના નીકળ્યો, એટલે શું થયું, એને જે આપેલી એકમો કે કંપની હતી હવે ધીમે 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 પડી ભાંગવાને આરા ઉપર છે. જ્યારે રિલાયન્સ છે એ પ્રગતિના શિખર ઉપર છે, એટલે જેમાં આવડત છે કાર્યદક્ષ એટલે કાર્ય કરવાની ક્ષમતા, બરાબર. એ કાર્યદક્ષ જો મેનેજર આવશે તો કંપનીને પ્રગતિ તરફ લઈ જશે. અને છેલ્લે કહે છે નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા એટલે શું, તો કે કંપનીને જે રૂપિયા જોઈ, ધંધો શરૂ કરવા રૂપિયા તો જોઈએ ને, એ નાણાકીય વ્યવસ્થા ક્યાંથી કરવાની, કંપની તો મોટું સ્વરૂપ હોય, કોઈ એક જ વ્યક્તિ રૂપિયા કાઢે તો પહોંચી શકાય નહીં, બરાબર. તો નાણાકીય વ્યવસ્થા કરવા માટે શું કરવું પડે, તો કે કંપનીના શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડી ધંધાની શરૂઆત કરી શકે છે. એટલે શું કરશે, શેર બહાર પાડશે જાહેર જનતાને કે ભાઈ લ્યો, બરાબર. ને શેર ખરીદી કરે એટલે તમારી પાસે ડીમેટ ખાતામાં શેર સર્ટિફિકેટ આવે, ને તમે શું કરો છો, એ રોકાણ કરો છો. પછી શેર છે એ તમે શેર બજારમાં લેવેચ કરવા હોય તો કરી શકો છો. ત્યાર પછી ડિબેન્ચર. ડિબેન્ચર એટલે શું, તો કે ઉછીના નાણાં. કંપનીને ઉછીના નાણાં જોતા હોય તો તમે એને વ્યાજ ઉપર નાણાં આપો, તમે એને શું કરો, વ્યાજ ઉપર નાણાં આપો કંપનીને, બરાબર છે. એને કહેવાય ડિબેન્ચર. તો આ રીતે નાણાકીય વ્યવસ્થા કરતા હોય છે. તો આ એના નાણાકીય લક્ષણો છે. તો આપણે આ લેક્ચરમાં લક્ષણો વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં કંપનીની સ્થાપના વિધિ વિશે શરૂઆત કરશું, બરાબર છે. ચાલો.